કેમ છો? 53મા નંબરના એપિસોડમાં સ્વાગત છે. યસ. એટલે હું બેંકમાં જઈ આવ્યો હમણાં. બેંકમાં? કયા બેંકમાં? બે અંકમાં નહીં, અંકમાં કોઈ કેવી રીતે જાય, બેંકમાં. બેંકમાં? અરે મારે ડોનર બની ગયા, સ્પર્મ બેંક એન્ડ ઓલ. સાદી બેંકમાં જઈને આવ્યો હર્ષેલ, સાદી બેંક. એવું તો કોણ કે બેંકમાં ગઈને કોઈ આવ્યો તો કોઈ કે? એટલે વાત કરું છું, શરૂઆત કરું તો બેંકમાં જઈને આવ્યો ને તો બહુ ખતરનાક કન્વર્ઝેશન થયું. મેં પેલા બેન બેઠેલા, એમને મેં એવું પૂછ્યું, મેં કહું કે સૌથી વધારે ઇન્ટરેસ્ટ છે એમાં, એમ કે એટલે નાખતી વખતે કે કાઢતી વખતે, એમ ખ્યાલ આવ્યો? હા બરાબર છે. તો મને શું જવાબ આવ્યો ખબર? નાખતી વખતે કાઢતી વખતે કે ઇન્ટરેસ્ટ નહીં, પણ તમે અંદર કેટલી વાર રાખી મૂકો છો એમાં ઇન્ટરેસ્ટ વધે. નાખીને તરત બહાર કાઢી દો તો કશું ના મળે, નાખીને અંદર રાખી મૂકો લાંબા સમય માટે તો તમને કઈક મળે, ઇન્ટરેસ્ટ મળે તમને. અને શું જરૂર ના હોય ને તો બહાર કાઢવું જ ના જોઈએ, અંદર રાખી મૂકવાનું લાંબા ટાઈમ માટે. અલા એ તું શાંતિ, એની વાત નથી, તું તું ખરેખર બેંક નું વિચારે છે, પૈસાની વાત જ નથી ચાલતી આ. તમે બેંકમાં જઈને એવું તો કીધું, તમે શું કહો? પણ વાત અલગ લેવલની ચાલે, તું કેમ આવો થઈ ગયો? તમને ખ્યાલ આવી ગયો? એની વાત સાચી છે, જેટલું અંદર રાખો એટલું મળે તમને. ચૂપ થઈ જા. નમસ્કાર, વેલકમ બેક. 53મા નંબરના એપિસોડમાં આપનું સ્વાગત છે. હર્ષિલ્યા, પેલું પબજી બેન થઈ ગયું ને, હા, તો એટલા છોકરાઓ હવે બહાર રમતા થઈ ગયા સોસાયટીમાં. સોસાયટીમાં આટલા છોકરાઓ છે આજે જ ખબર પડી. બહુ બધા. તો પેલું ખબર છે, સ્કૂટર પર પેલી સીટ આવે ને પેલી, આમ આગળ. હા, નાનો હતો ત્યારે બેસતો તો હું બ્રેક મારે તો આગળ પેલું મીટર હોય ને વાગે આમ. હા, એ પણ બજાજના સ્કૂટરમાં આવતું હતું, આમ ગિફ્ટ તેને વાગી જાય બ્રેક મારે. પણ એ સ્કૂટર પર બિહાડીને એક છોકરાને હું લઈ ગયો. તો ઘરેથી કંઈક સામાન મંગાવ્યો હતો તો છોકરાને લઈને જતો હતો. હવે હું સ્કૂટર ચલાવું એટલે મારથી ટેલિફોન પર વાત ના થાય. ના થાય, ના થાય. તો મેં છોકરાને કીધું, મેં કીધું કે તું કાકીને ફોન કર અને હું પાર્લર પર ઊભો રહ્યો. મેં કીધું કે ફોન કરીને પૂછી દે કે કયો ફ્લેવર લાવવાનો છે, ચોકલેટ, સ્ટ્રોબેરી, રોઝ. તો મને શું કે ખબર? શું? અરે કે હજુ કેમિસ્ટની દુકાન તો આગળ છે, કે આ તો કે આઈસ્ક્રીમનું જ. અમે બોલા આઈસ્ક્રીમનું જ ફ્લેવરનું પૂછું છું. કેવા છોકરાઓ થઈ ગયા બોલ, કેવા કેવા થઈ ગયા છોકરાઓ. કેમિસ્ટની દુકાનનું કહેતો તો મને. લોકડાઉનમાં છોકરાઓ બગડી ગયા છે. બગડ્યા છે, બગડ્યા. તમે બગડ્યા છે છોકરાઓને? બહુ કરાય બોલો. આવા છોકરાઓ બોલા, બહુ ખરાબ. મારા હારા કશું ના મળે ને ફ્લેવર. પણ બાણું બંધ કરતા હો તમે લોકો. અમે મેદાનમાં બધા. ઓકે ઓકે. હે, અમે સીધા બંગાળથી આવ્યા. એ આમની સિચ્યુએશન બહુ 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 ખરાબ. ચાલુ થયું ગયું ભાઈ. પહેલી વાતોનો આપણે એપિસોડ હવે ચાલુ કરીએ. પહેલા સવાલથી શરૂ કરીએ. હર્ષિલ, યુ ટેક ઓવર. દર્શનાબેનનો સવાલ છે. દર્શનાબેન શું કહે છે? એ કહે છે કે એમની 5000 સ્ક્વેર ફીટની ઓફિસ છે, એને શોરૂમ કહેવાય. 5000 સ્ક્વેર ફીટની ઓફિસ? હા, 5000 સ્ક્વેર ફીટની ઓફિસ છે. એને પ્લોટ ના કહેવાય? ના, પ્લોટ ના કહેવાય, સ્ક્વેર ફીટની ઓફિસ છે. અને એ કહે છે કે પહેલા મળે અમારી આ ઓફિસ છે, અમે લોકો ચલાવતા હતા અમારી ઓફિસ, પણ હવે લોકડાઉનમાં શું ધંધો થોડો મંદો પડ્યો. બધે જ છે એવું. એટલે મેં મારા હસબન્ડે વિચાર્યું કે આપણે કોવર્કિંગ સ્પેસ ઊભી કરીએ. કોવર્કિંગ સ્પેસ એટલે ઓફિસ એક હોય પણ બે અલગ અલગ લોકો ધંધા કરી શકે. લાઈક કોઈ એક ફિનાન્સનો ધંધો કરતો હોય તો કોઈ એક વ્યક્તિ રિયલ એસ્ટેટનો ધંધો કરતો હોય. એક હોય અને વચ્ચે કાપો પાડી શકે. એક ઓફિસમાં બે ધંધા કરી શકે લોકો, ભાડું શેર કરી દે. એટલે બે અલગ અલગ લાગે. ઓકે, વચ્ચે કાપો પાડી શકે. કોવર્કિંગ સ્પેસ. કોવર્કિંગ. તમે સમજ્યા? તમને ખ્યાલ આવ્યો? મારું પણ તમને ખ્યાલ આવી ગયો ને? હા. તો કોવર્કિંગ સ્પેસમાં કામ કરીએ કે ઓફિસ તો આપણી જ છે, આપણે 2500 સ્ક્વેર ફીટ એમાંથી ભાડે આપી દઈએ. કરી. હા, એટલે આપણો ખર્ચો નીકળી જાય. બરાબર. અડધા પણ ખર્ચો. વાત તો એ રીતે. તો એમને એક ભાડુઆત મળી ગયો. એક બાજુ માટે ભાડુઆત મળી ગયો. એને કીધું કે 11 મહિનાનો કરાર કરાવવાનો, એ ફિક્સ જ છે. તો પેલો કે હા, અને કે 11 મહિના પહેલા તમારે છોડવાનું નહીં, અધરવાઇઝ તમારી ડિપોઝિટ જપ્ત થઈ જશે. તો પેલા કીધું કે હા, મારું મારે દલાલીનો ધંધો કરવાનો છે, જો નહીં પણ ચાલે તો બીજું કંઈ પણ કરીશ, પણ 11 મહિના પૂરા કરીશ, ભાડુઆતનો કરાર પૂરો કરીશ. હાલા. બરાબર. તો કે પહેલો મહિનો તો કે એને દલાલીનો ધંધો કર્યો, કર્યો. બીજો મહિનો એ કર્યો, કર્યો. ત્રીજા મહિનાથી એનો ધંધો નબળો પડ્યો, પડ્યો. તો એણે પેલું શું થાય તને,
ટર્કીશ હમામ મસાજનો ધંધો ચાલુ કરી નાખ્યો ત્યાં, મસાજ પાર્લર ખોલી. ક્યાં વાત એલા, ક્યાં વાત એલા, બાકી પેલાની ઓફિસ અડધામાં ને અડધામાં પાર્લર ચાલે છે. હા, કે બીજી બાજુ અમારી ઓફિસ છે કે. ક્યાં વાત એલા, એડ્રેસ આપો. અરે શું ક્યાં વાત એનો પ્રોબ્લેમ તો સમજો. હું જાય આગળ કે બીજી બાજુ કે આવી રીતે પાર્લર ચાલુ થઈ ગયું અને મારા હસબન્ડ રોજ બાજુની ઓફિસમાં બેસે અમારી. અલા હવે રોજ સાંજે આવે ને તો કે એકદમ રિલેક્સ થઈને આવે છે, જતો જશે બાજુ થઈને આવતો હશે ઘેર. એટલે દર્શનાબેન નો હસબન્ડ છે ઋષિ, એ કે હવે હું ઋષિ ને શું કહું કે હવે કે આ ભાડુઆત નું શું કરીશું કે અગિયાર મહિના હવે પાછો આપણને ભાડું તો આપે જ છે. તો બસ, તો તમારું આખું જીવન જ ભાડા પર ચાલે છે, એટલે જેમ ચાલે ચલાવો. અરે પણ યાર પેલો એકદમ રિલેક્સિંગ આવે સાંજે કે રોજ આવે ને તો મારી પર અકળાય, ફ્રસ્ટ્રેશન કાઢે. હવે તો કે એકદમ ફ્રેશ લાલ ટામેટા જો થઈને આવે છે. દર્શનાબેન તમારો ઋષિ સેટ છે. તમારી પરિસ્થિતિ પેલા હમણાં જેવી પરિસ્થિતિ ખબર પેલી, પેલો પેલો હમણાં નહીં, પેલો એક વિડીયો બહુ વાયરલ થયો છે. કયો? પેલું કુકર મેં સે ચને નિકાલ દીયા. હા પેલો રાશિ વાળો. હા હા હા, ખાલી કુકર ગેસ પે ચડા દીયા. એ એ સિચ્યુએશન જેવું આમનું થઈ ગયું. જો કેવી રીતે મને આમ 1 2 3 કહેજો. 3 2 1. કલ ઉસકે પેન્ટ પે દાગ લગા થા ઓર મેં બાથરૂમ મેં ધોને ગઈ થી. હા ધોને ગઈ થી. ઉસ વક્ત ઓફિસ મેં કોન થા? તુમ થે વો થી. તુમ થે વો થી કોન થા? કોન થા કોન થા કોન થા. નામ હું, નામ હું ઋષિ. યે ઋષિ ઓફિસ કે કપડે નિકાલ દિયે ઓર ખાલી અંડરવેર ચડા દિયા ચડા દિયા ચડા દિયા. યે ઋષિ ચડા દિયા ઓફિસ કે કપડે નિકાલ દિયે ઓર ખાલી અંડરવેર ચડા દિયા ચડા દિયા ચડા દિયા ચડા દિ. તું ઉતરી જા, બહુ ચડી ગયો તું. સોંગ સરસ છે, બહુ સખત વાયરલ થઈ ગયું. કેવું ગોઠવીએ જો ને. હા ઓકે મસ્ત. તો પછી બહુ થઈ ગયું તમારે. ઓ ક્યા કરેંગે, તો બસ કઈ નહીં ચલાવો દે. હવે આમાં કઈ સોલ્યુશન નહીં, ધંધો પાણી થાય છે, તમારું જીવન આખું ચાલે છે, ભાડા પર ચલાવો યાર શાંતિ. અને પાર્લર માં જતો હતો, જાય યાર મસાજ કરતો કરે યાર, તમે ઘરે આઈને કરી આપજો બીજી વાર. અને સંતોષકારક આવે છે ને, પણ તમારે શું લેવા દેવા યાર. છેલ્લું તો વાંચ્યું જ નહીં. હવે તો એ શું કે છે ખબર છે કે આપણું 2500 સ્ક્વેર ફીટ પણ આપણે પેલા મસાજ વાળા આપી દઈએ, આપણે બંને ત્યાં જોબ લઈ લઈએ. એટલે બેન જશે હવે ત્યાં જોબ કરવા? એટલે આવું કીધું. જા ઉતારેલા, કોઈ સવાલ જ નથી આ તો. ચડા દિયા, ભાડું મળે છે ને, જબરજસ્તી સવાલ બી ચડા દિયા. આવા ભાડું વાત ક્યાં મળે છે, જે ભાડું પણ આપે ને દલાલી પણ મળે. કરું તો ગયો પણ એ ઋષિ યુ, પણ આનો કઈ સોલ્યુશન નહીં. એટલે તમે જાઓ ત્યાં જોબ કરો, બંને જણ ત્યાં બેહો, એટલે બધું સોલ્વ થઈ જશે. હું એ છોડો, આ જુઓ. શું જુઓ? વેદ નો મેસેજ આવ્યો છે. અરે સવાલ આવ્યો છે. વેદ એવું કહે છે કે હું રાજુ અને અવધેશ. વેદ રાજુ અવધેશ અમે ત્રણ જણ આબુ ગયેલા કે. આપણે જર્ની સ્ટાર્ટ કરીએ પેલા બધા શું શું કરતા આઈએ. તો એ લોકો બિયર બિયર પીધું. હા વેરી બેડ. શું શું કરવા ગયા અને એક તો રાજુએ શું કીધું કે આપણે દિવાલ આગળ શું શું કરતા કરતા પોતાનું નામ લખીએ. ચલો કોણ નામ લખ્યું છે, કે આવું બધા બહુ કરતા હોય. તો રાજુએ તો એ તમારે બતાવવા જરૂર નથી. એટલે હાલા રાજુએ તો બહુ ઈઝી છે. આર એ જે યુ, આર એ જે યુ રાજુ. તો રાજુ લખી કાઢ્યું, પતી જાય એટલામ તો. વેદે વી ઈડી વેડી ત્રણ અક્ષર વેદ. હવે પેલો જે અવધેશ છે ને, એનું આખું નામ અવધેશ કુમાર છે. અવધેશ કુમાર તો એટલું લાંબુ કેવી રીતે? તો કે એ અવધેશ કુમાર આવું શું શું કરતા કરતા લખતો હતો ને, એટલી વારમાં એ પાળીની પેલી બાજુ એક બહેન હતા, એ જોઈ ગયા. બહેન ગુસ્સે થાય એમને, ઈંટાડો લઈને માર્યો અવધેશ ને. અવધેશ લખાયું પછી ઇન્જર્ડ થઈ ગયો. કુમાર લખીએ પેલા તો ઘાયલ થઈ ગયો, પેન્સિલ જ બુઠી થઈ ગઈ ને. એટલું બધું તું તો. પછી અમે હોસ્પિટલ લઈ ગયા એને, ડોક્ટર અડવાની ના પાડે કે હું કોઈને ક્યાંય અડીશ નહીં, કે તમે લોકો ડ્રેસિંગ કરો, હું તમને કહું છું થિયરી કહીશ કે પ્રેક્ટિકલ કરો. એટલે ભાઈબંધો પાસે ડ્રેસિંગ કરાયું, ભાઈબંધોએ ડ્રેસિંગ કરાવ્યું ને. અવધેશ તો એવો ચીડાયો કે ઘરે આવીને બધું કે તમારે કારણે થયું છે, હવે તમે મને રોજ ડ્રેસિંગ કરવા માટે આવશો. એટલા જાઓ હવે તમે લોકો. કોણ? રાજુ અને વેદ. હા કે હવે અમારે રોજ કે ડ્રેસિંગ કરવાનું કે અમે શું કરીએ કે. જાઓ સેનિટાઈઝર વાપરજો અને પછી ડ્રેસિંગ કરજો. અરે સળગી જશે સેનિટાઈઝર, ના વપરાય ના છંટાય ત્યાં. શું પૂછુક પૂછુક. અરે બિચારો આતો બિચારો સામી સેનિટાઈઝર ના આવે. જોજો અવધેશની દયા, દયા આવે છે. સાબુ સાબુ લગાવ, સાબુ લગાવ. એટલે અમે આવી મસ્તીઓ કરતા હતા. 20 સેકન્ડ સુધી સાબુ લગાવી રાખજો ત્યાં આગળ, પર મરી જશે પેલો. અને ધ્યાન રાખજો કે તમે જ્યારે ડ્રેસિંગ કરો ને ત્યારે ટીવી ચાલુ ના આવે, ને ટીવીમાં કોઈ પણ સેક્સી સોંગ કે સની લિયોની સોંગ તો આવું જ ના જોઈએ.
અધરવાઇઝ શું થશે ખબર છે? આપણે તમને પેલી વિચારો કેવા છે, દોવા જેવી ફીલિંગ આવશે. આમ આમ શું તો માણ ઉભો અવડો ધોવાનો અરે ધોવાનો લા તું યાર આના વિચારો બહુ ખતરનાક છે લા, તું તો બહુ ડેન્જરસ છે લા. સસ્તો કિમ જોંગ જાવ ને યાર. તો પછી આ ઉદ્દેશ નું વિચારણ શું થયું? લા ખરું થયું લા, હવે મસ્તીઓ અમે કરતા હતા લા. અમે તમને કહી દઉં, બાથરૂમમાં લા જે ધારથી આ લોકો નામ લખે છે ને, અમે ધાર મારી મારીને પેલી ફિનાઇલની ગોટી છે ને પેલા ગટર તરફ કરતા હતા, ખસેડી. આ વસ્તુ અલગ છે, એમાં ઇન્જર્ડ થાય. આમાં આવું થાય છે, અમુક એક ફૂલ પીધેલો જતો હું તમારે જેવું, તે દિવાલે લગતો નામ એનો લગતો, તેમાં કોઈક આ બાજુથી કોઈક માસી જોઈ ગયા જેવા અને થયું ને, આ બાજુ કે દેખાતું નથી, દેખાશે બેન છે જ આમાં એટલે વ્યવસ્થિત દેખાશે. હવે પેલો હું સમજો જ ના ખબર, એને સમજાવવો પડે કે બેન ને નથી જોવું, તને કહે છે કે દેખાતું નથી કઈ મૂતરે, અને એમાં એટલા આમ તો પાછળથી બીજી છોકરી ગઈ પસાર થઈ અને આ લાગેલો જતો, જેવી છોકરી ગઈ ને તો છોકરીથી આમ નજર પડી ગઈ, હાય બા કે હાય બા એવું કરું, તા શું કે બેન તું ગભરાઈશ ને, તું જેનાથી ગભરાવે છે ને એને મેં પકડી જ રાખ્યો છે, ડોન્ટ વરી બહુ કરે હવું બોલાય, પણ આ પીધેલા હોય એટલે ચાલ ચાલેલા, પણ વાપરજો સેનિટાઈઝર વ્યવસ્થિત, પાટો બાટો માર દો એને, પણ આવું ના કરાય ને એટલે પેલા બેન કેવા કેવા, પણ એમ માર દીધો ભભાક લઈને, ઉડા દિયા યાર ઉડા દિયા. બસ સારું કહ્યું. ત્રિભુવન ભાઈ નો મેસેજ છે, ત્રિભુવન ભાઈ ક્યાં બોલતે હે, કે મારી વાઇફ ને છે ને ટેટુ કરાવવાનો બહુ શોખ છે. બે યાર બહુ, આ તો ટેટુ નું તો બહુ છોકરા તો બહુ ચાલ્યા છે લા, પણ કે આ વખતે ટેટુ કરાયું છે ને, આગળના ત્રણ ટેટુ તો બરાબર હતા, એક ખભે હતું, ત્રણ તો કરાવી દીધા, હા એક ખભે હતું, એક અહીંયા આગળ હતું અને એક થાઈસ પર હતું, પણ કે આ જે ટેટુ કરાયું છે ને એ એણે પાછળ કરાયું છે, રાઈટ હેન્ડ સાઈડના બમ્પર કરાયું છે, અને ત્યાં આગળ એને ખાલી એટલું જ લખાયું છે, બમ્પર કરાયું, વાઘની સવારી. પાછળ લખાયું છે વાઘની સવારી માથે ધનુરું અપડ્યું છે એમાં મોટું કઈ ચેન્જીસ કરાવી દે પાછળ, વાઘની સવારી ને પછી નીચે લખાઈ દે, સવારી અપને સામાન કી ખુદ જિમ્મેદાર હે, બરાબર, એટલે તને ડિપ્રેશન ફીલ નહીં થાય, પછી એની રીતે જોઈ લેશે, સવારી અપને સામાન કી ખુદ જિમ્મેદાર હે, પણ પછી એ જો શાકભાજી લઈને રૂમમાં જાય એની વાઈફ, બરાબર, તો તારે પછી ખરાબ નહીં લગાડવાનું, સીધી વાત છે, બરાબર, ગાજર ના લેતા કારણ કે શિયાળામાં સારા આવે વધારે, રીંગણ સખત મોંઘા છે, ભીંડા પણ મોંઘા છે, શેનો દૂધી હાઇબ્રિડ દૂધી આવે છે 40 રૂપિયાની, એ તું તું ઘેર જતો રહે લાજે, તું કેમ મંડ્યો છે આટલું બધું, અને સહેજ હું સવારી અપને સામાન કે ખુદ જિમ્મેદાર, એટલે હવે તારે એના પર છોડી દેવાનું, પછી તું હવે ગેટ આઉટ થઈ જા બધી વાતમાંથી, ને તો પછી આ રીતે હાઇબ્રિડ દૂધી લઈ જશે ઘેર, 40 રૂપિયા કિલો. તું કેમ વાપરે છે પણ નાગ પર વાઘ ને એવું બધું લઈ આવ્યો, લુખા એવું બધું, સારું ચલો આપણે જીજી તો કરીએ, ભાઈ જ્ઞાન સાથે ગમ્મત માં, અરે જ્ઞાન સાથે ગમ્મત માં એક બહુ સરસ વાત છે, તમારો છોકરો ઘરનો છોકરો આંબળક એ બાથરૂમ માંથી બહાર આવીને જયારે આમ હાથ ધોવે અને ડાબા હાથ કરતા વધારે જમણો હાથ ધો 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 કરતો હોય ને,
તો તમે હવે એને પરણાવી દો. શોર્ટ એન્ડ સ્વીટ. સમજ પડે ને બહુ મજા આવશે. હા, અને જો છોકરો એવું કહે કે મારે લગ્ન કરવા છે તો તમારે એ વખતે એને એવું નહીં કહેવાનું કે ધોવાની ત્રેવડ નથી લગ્ન કરવા છે. હા, એ આવો ડાયલોગ હતો. હે, જોતા તો આવડતું નહીં પાછી લગ્ન કરવા, પણ હવે જમણો હાથ વધારે ધોતો હોય તો કરાવી દેજો. હા, ક્યાં આવ્યો પેલું નહીં આમ ડવ સાબુથી હાથ ધોતા હોય આપણને લાગે કે આ હજી ચીકણું જ છે કે ધોવાયું જ નથી, ધોવાયું જ નથી, ધોવાયું જ નથી. તું એને ડવ કહે છે? સોરી, તું ગમે તેને લવ કહે છે, ગમે તેને ડવ કહે છે, કશું જ નથી. આની રે ડવની ભવાઈ, ડવની ભવાઈ પતી ગયું, આપણું પતી ગયું, ડન. પણ આજે શું થયું લા તને? હે, ખબર નહીં, માથે ચડ્યું? ના, પણ તો પણ દૂધી તો કાઢ ના. મેં એક્ચ્યુઅલી દૂધીનું શાક ખાધું હતું. તું એ કાઢીને શાકે પણ નો સી હા. એપિસોડ 54, વિલ સી યુ, બાય બાય. દૂધી કાઢેલું શાક હાટ જાવે, હું જઉં છું. પેલી વાતો કિશોર કાકા કરે આજે પેલી વાતો હર્ષ કાકા કરે પેલી વાતો.